દક્ષિણ ગુજરાત વીજ કંપનીની લાડિયાવાડીના કારણે કામરેજ તાલુકાના ચાર ગામના ખેડૂત હેરાન પરેશાન છે. ત્રણ મહિના પહેલા કામરેજ તાલુકાના પાલી, અલુરા, વાસ્તા, રૂંધી સહિતના ગામમાંથી તસ્કરો એગ્રીકલ્ચર વીજ લાઇનની ચોરી કરી ફરાર થઈ ગયા. વાયરની ચોરી થઈ ત્યારથી હવે ખેડૂતોને વીજ પુરવઠો નથી મળતો. સામાન્ય રીતે અહીં ખેડૂતો ઓક્ટોબરમાં શેરડીનું વાવેતર કરતા હોય છે, પરંતુ વીજ પુરવઠો ન મળવાને કારણે ખેડૂતો હજુ સુધી શેરડીની વાવણી નથી કરી શક્યા. અને બીજી તરફ આ વિસ્તારમાં નહેરની કોઈ સુવિધા નથી. આથી ખેડૂતોએ ઓક્ટોબર પહેલા શેરડીની વાવણી કરી હતી, તેનો પાક હવે પાણી વગર સુકાઈ ગયો છે. વીજ કંપનીના અધિકારીઓનો દાવો છે, છેલ્લા ચાર મહિનામાં 120 કિલોમીટર વિસ્તારમાં વીજ લાઇનની ચોરી થઈ છે, જે પૈકી 75 કિલોમીટર જેટલી લાઇન ફરીથી નાખવામાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવાયો અને બાકીની વીજ લાઇન 10-15 દિવસમાં રિસ્ટોર થઈ જવાનો પણ વીજ કંપનીના અધિકારીએ દાવો કર્યો. સમસ્યામાં એવું છે કે અમારા અહીંયા વીજ કંપનીના વારંવાર વાયર ચોરાય છે ને અમે જીબીમાં રિક્વેસ્ટ કરવા ગયા તો અમારી કોઈ કમ્પ્લેન લેતો નથી, અમારો કોઈ અમને રિસ્પોન્સ આપતા નથી એ લોકો. ને આ એક મહિનામાં થઈ જાય, બે મહિનામાં થઈ જાય એવા વાયદા કર્યા છે, પણ અત્યાર સુધીમાં કોઈ પણ એ લોકોએ કાર્યવાહી કરી નથી અને વારંવાર અમારી રજૂઆત કરવા છતાં પણ એ લોકો કોઈ ધ્યાનમાં લેતા નથી. વાયર કપાઈ ગયા એટલે બધું પાણીની સુવિધાના હિસાબે નથી ચાલતું. કરી ને જીબીમાં કેટલી વાર ગયા હોય એમ કે સાધન નથી ને એમ છે ને એવું બધું ક્યાં કરેલું. વીજ લાઇનને લીધે અમે આપણે ખેતરમાં પાણીનું સિંચાઈ નથી કરી શકતા, કારણ કે વીજ લાઇન હોય તો પાવર મળે તો મોટર ચાલે ને, એટલે મોટર નેરનો આ સહેજ લાગતી નથી અમારે નેરની સિંચાઈ. એટલે ફિલ્ડ ચેનલ એવું કંઈ નથી એટલે નથી લાગતું અમારે, ને હાલમાં એક મહિનો નેર બંધ રહેવાની છે એટલે પાણીની સમસ્યા છે અમારે.